સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સંમેલનની શાળામાં તમામ વિદ્યાર્થીઓને બૂટ મોજા અને ગણવેશ સાથે સ્કૂલ બેગ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ બાળકોને સ્કૂલ બેગ આપવાનો નિર્ણયને આવકારવામાં આવ્યો છે, પરંતુ શાળામાં જાહેર કરવામાં આવેલા વેકેશનના કારણે મોટાભાગના શિક્ષકો સુરતમાં નથી. ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા વેકેશન દરમિયાન સમિતિની સ્કૂલમાં સ્કૂલ બેગ વિતરણ માટેનો પરિપત્ર જાહેર થતા વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિએ બેગ માટે ઓર્ડર કર્યો તે કંપનીએ બેગ આપી દીધી છે. 30 મે સુધીમાં શાળાઓ ખોલાવી બેગ લેવા માટેના આદેશને કારણે શિક્ષકો આચાર્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમિતિએ મુંબઈની હેક્ષા કોર્પને બેગ માટે ઓર્ડર કર્યો હતો. ધોરણ પ્રમાણે સ્કૂલ બેગ આપવામાં આવશે. આ સ્કૂલ બેગ શાળાનું સત્ર શરૂ થાય ત્યારે જ વિદ્યાર્થીઓને મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પરિપત્રમાં જણાવાયું છે કે શાળામાં અંદાજિત કેટલા વાગે સ્કૂલ બેગ આવશે તેનો સમય એજન્સી દ્વારા આગલા દિવસે આચાર્યને ટેલિફોનિક જાણ કરવામાં આવશે. જે મુજબ આચાર્યએ શાળા ખોલાવી સ્કૂલ બેગ લેવડાવી વ્યવસ્થા કરવામાં તે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એજન્સી દ્વારા ચલણ આપવામાં તેમાં ચલણ મુજબ માલ ગણતરી કરીને લેવાનો રહેશે. ચલણમાં સહી સિક્કા કરવાના રહેશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. કેટલાક શિક્ષણ આચાર્ય ફરિયાદ કરે છે કે હાલ તેઓ સુરત બહાર છે, તેઓની હક રજા છે, તેવા સમયે બેગ લેવા માટે દબાણ કરવામાં આવે છે તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓ સ્કૂલનું સત્ર શરૂ થાય ત્યારે બેગ મળે તે આવકાર્ય છે, પરંતુ તેના કારણે શિક્ષકોને બદલે બેગ સપ્લાય એજન્સીને તે સમય આપવો જોઈએ તેવી માંગણી શિક્ષકો કરી રહ્યા છે.